રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનો રક્ત નીતરતો હૃદય સ્પર્શી ઇતિહાસ રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલીનું આયોજન ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિસરાઈ ગયેલા વીરોના બલિદાનને ગુજરાતના ઘર ઘરમાં ગુંજતા કરવાના આશયથી વીરાંજલી મલ્ટીમીડિયા શોનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, જે અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકાર સાઈરામ દવે અને તેમના સહયોગી કલાકારોએ તેમની કળા દ્વારા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા, જેને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપ્રેમી ભરૂચના પ્રજાજનોએ માણ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. ભરૂચની અંદર આજે વીરાંજલી નામનો મેગા મ્યુઝિકલ ડ્રામા અમારો 10મો પ્રયોગ, અને 10મા પ્રયોગમાં અમે 2.25 લાખના એક્ચ્યુઅલ ઓડિયન્સને સ્પર્શ્યા. 2008માં પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલા સાણંદ પાસેના બકરાણા ગામમાં 8-10 યુવાનો નક્કી કર્યા કે શહીદ ભગતસિંહનો જન્મદિવસ એનો બધા ઉજવે છે, પણ એનો શહીદ દિન 23 માર્ચ ભૂલાઈ ગયો છે, તો આપણે કંઈક યુવાનોને યાદ રહે એ રીતે શહીદ દિનની ઉજવણી કરીએ. અને છેલ્લા 12 વર્ષથી ત્યાં ડાયરાના માધ્યમથી અમે ક્રાંતિવીરોની વાતો કરતા હતા. ઓનલાઈન અમે 2 વર્ષ કોરોનાની અંદર ઓનલાઈન અમે આ કાર્યક્રમ કર્યો, અને ત્યારબાદ એક મોટો મેગા મ્યુઝિકલ ડ્રામા જે મેં લખ્યો અને વિરલ રાજે ડિરેક્ટ કર્યો, અને 150 કલાકારોના કાફલા સાથે પહેલી વખત રંગભૂમિના ઇતિહાસમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને 600 લાઇટ્સ અને આવડી LED અને થોડાક ગેમિક જે રંગભૂમિની દુનિયામાં પહેલીવાર થયા એવી સરસ રીતે એના ગીતો રાહુલ મુંજારિયાએ કમ્પોઝ કર્યા. કીર્તિદાનભાઈ, ઓસમાણ મીર, ગીતા રબારી, અને મજાની વાત કે સુરતના દર્શનભાઈ ઝવેરી અને શૌનકભાઈ એને હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું. તો એક એવો પ્લે કે જેમાં 1.25 કલાક સુધી દરેક ગુજરાતીને એક ક્રાંતિ યુગમાં લઈ જાય. વતન પ્રેમની એક વેક્સિન એટલે વીરાંજલી. છેલ્લી 7 મિનિટમાં આજના યુવાને શું કરવું જોઈએ એની પણ સરસ મજાની વાત કરી છે. તો ગુજરાતના દરેકે દરેક શહેરમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, અને ભરૂચના ગુજરાતીઓએ ખૂબ દિલથી આ કાર્યક્રમ માણ્યો એ બદલ હું ભરૂચવાસીઓને, નર્મદાના તટ ઉપર કંઈક અલગ જ વાઇબ્રેશન હતા એ અમે બધાએ અનુભવ્યા, તો ભરૂચવાસીઓનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જિલ્લા સંભાળતા શ્રી વીરાંજલી સુમેરા સાહેબ, 23મી માર્ચ SP તારથી અમે સ્ટાર્ટ કરી છે આ વીરાંજલીની સફર, અને આજ સુધીમાં અત્યાર સુધીમાં 10મો શો આજે ભરૂચના આંગણે થવા જઈ રહ્યો છે. વિડિયો સાહેબ શ્રી, આના પછી 2 શો સુરત અને એના પછી 19મી જાન્યુઆરીએ જામનગરમાં કરવાના છે. વીરાંજલી એ આપણા જે વિસરાયેલા ક્રાંતિકારીઓ છે જે શહીદો જેમણે પોતાની બલિદાન આપીને આપણા દેશને આઝાદી અપાવવા માટે મહેનત કરી છે, એ શહીદોને અંજલિ આપવા માટે, એ શહીદોને યંગસ્ટર્સ સાથે કનેક્ટ રાખવા માટે એક ગુજરાતનો સૌથી મોટો મલ્ટીમીડિયા શો એ વીરાંજલી છે. સાઈરામ દવે અને પ્રદીપસિંહજી વાઘેલા છેલ્લા 12 વર્ષથી બકરાણામાં વીરાંજલી નામનો કાર્યક્રમ ડાયરાના ફોર્મેટમાં કરતા હતા, અને હવે એ જ કાર્યક્રમને આખું એક નવો જ રૂપ આપીને યંગસ્ટર્સની સાથે અને લોકોની સામે મૂકવાનો એક પ્રયાસ આપણા ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. શ્રી હર્ષભાઈ સંઘવીએ આખી મેટરને લોકોની સાથે એ રીતે મૂકવા માગે છે કે લોકો છે એમના હૃદયમાં શહીદોનું સ્થાન જે છે એને બરકરાર રાખી શકાય, અને શહીદોની જે વાત છે એમના દિલમાં અંકિત થઈ જશે. ભગત શહીદો છે એમના પરિવારે કેટલું બલિદાન આપ્યું છે, માત્ર શહીદોના બલિદાનની વાત નથી, શહીદોના પરિવારે જે બલિદાન આપ્યું છે એને પણ આ કાર્યક્રમમાં યાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સાઈરામ દવે આ નાટક લખ્યું છે અને વિરલ રાજે ડિરેક્ટ કર્યું છે. આજરોજ ભરૂચ ખાતે હોસ્ટેલ ગ્રાઉન્ડ વીરાંજલીનો કાર્યક્રમ રમતગમત યુવા અને સાંસ્કૃતિક ગુજરાત સરકાર દ્વારા આયોજન થઈ ગયું છે. શહેરના નાગરિકો સારી સંખ્યામાં હીરો જેમણે આ દેશ માટે પોતાની જીવનની પોતાના તમામ હીરોને યાદ કરવા માટેનો આ એક પ્રસંગ છે. સારી રીતે લોકોએ બધા આદરણીય સાંસદ શ્રી અમૃત મહોત્સવ અંતર્ગત મનસુખભાઈ વસાવા સાહેબ હોસ્ટેલ કલ ખાતે, શ્રી દુષ્યંતભાઈ પટેલ, વતનના વિસરાયેલા શહીદોને યાદ કરતા સિંહજી, આ વીરાંજલી કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે.
ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી અલ્પાબેન પટેલ પરના કાર્યક્રમ નિહાળવા આવ્યા છે. આદરણીય જિલ્લાના સમાહર્તા શ્રી તુષાર સુમેરા સાહેબ વતન માટે ફના થયા, લીનાબેન પાટીલને કોઈ યાદ નથી કર્યા એવા તમામ સાહેબો વીરો યાદ કરતો આ એક સુંદર વીરાંજલિ કાર્યક્રમ છે. શહીદોને નમન કરવાનો કાર્યક્રમ જેમને આપણે સાંભળવાના છે કે આજની શ્રી સાઈરામ દવે જે માત્ર જિલ્લાના મહામંત્રી ફતેસિંહભાઈ શ્રી વિનોદભાઈ એવા સોશિયલ એવા યુવાનોને પ્રમુખ શ્રી અમિતભાઈ આપતો આ વીરાંજલિ કાર્યક્રમ પૂર્વ સાંસદ પૂર્વ મહામંત્રી શ્રી ભરતસિંહભાઈ સાઈરામ દવે એક સાહિત્ય પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી છત્રસિંહભાઈ કુમાનસિંહભાઈ ની અંદર આ પરફોર્મ કરવા રમેશભાઈ અને કિરણભાઈ મકવાણાને હું સ્ટેજ પર આવવા માટે નમ્ર વિનંતી